ज्ञान मंदिर मॉडल स्कूल यूट्यूब चैनल में आप सौ हार्दिक स्वागत है। आज आप स्टैंडर्ड सेवन सब्जेक्ट गुजराती गद्य पाठ बे कुदरत नी रचना ए पाठ नो अभ्यास करवानो छे। आनी पहेला आपणे सरस मजानो काव्य माना गुण ए काव्य नो अभ्यास कर्यो हतो। ત્યારબાદ એના પ્રશ્નોત્તર અને સ્વાધ્યાય આપણે જોયો હતો। આજે આપણે ફરીવાર કુદરતની રચના ગદ્ય પાઠ બે નો અભ્યાસ કરવાનો છે કે કુદરતે કેવી સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે એ આ પાઠની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ગાફેલો બુક पाठ्यपुस्तक काढ़ो, जेमा पेज नंबर 8 ऊपर ध्यान आपो। कुदरतनी रचना तो आपणे अभ्यास शुरू करीए छीए। तो संध्याकाळनो समय हतो, संध्याकाळ एटले इवनिंग, सांजनो समय, इवनिंग। तो संध्याकाळनो समय हतो, राजा भोज अने महाकवि कालिदास नदीना काठे एटले किनारे फरता हता। નદીના કાંઠાની રેતીમાં તરબૂચ અને શક્કર ટેટીના વેલા જમીન ઉપર પથરાયેલા હતા। તરબૂચ એટલે વોટરમેલન અને શક્કર ટેટી એટલે મસ્કમેલન। આ તરબૂચ એટલે વોટરમેલન, શક્કર એટલે મસ્કમેલન, એના વેલા જમીન ઉપર ચારે બાજુ પથરાયેલા હતા। વેલાઓ પર મોટા મોટા તરબૂચ અને મોટી મોટી શક્કર ટેટીઓ હતી। જો ચિત્રમાં દેખાય છે એ વેલા ઉપર મોટા મોટા તરબૂચ છે અને મોટી મોટી શક્કર ટેટીઓ પણ હતી। નદીના કિનારે એક વડનું મોટું ઝાડ હતું અને એની આજુબાજુમાં વડનું સુંદર મોટું ઝાડ હતું। ઝાડ ઉપર નાના નાના લાલ ફળ લટકતા હતા, વડના ડેટા લાલ રંગના હોય। આ બધું જોઈને રાજા ભોજ વિચારમાં પડી ગયા। તેમણે કાલિદાસને કહ્યું, કવિરાજ, કુદરતની આ ગમ્મત તો જુઓ, વેલા પર તરબૂચ અને શક્કર ટેરીના મોટા મોટા ફળ છે અને આ વિશાળ એટલે મોટા વડના ઝાડ પર નાના નાના લાલ રંગના વડના ટેટા એટલે એના ફળ છે। પ્રકૃતિ એટલે કુદરતની આ રચના અજબની છે, અજબની એટલે સ્ટ્રેન્જ, STA STRNG સ્ટ્રેન્જ એટલે પ્રકૃતિની આ રચના, આ પ્લાનિંગ, રચના એટલે પ્લાનિંગ, અજબનું છે અને અજબ એટલે સ્ટ્રેન્જ। ભૂલ કરી હોય તેવું તમને નથી લાગતું? આ સાંભળીને કાલિદાસે કહ્યું, મહારાજ, કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે, પણ આમાં તો કુદરતે જાણે કઈ વિચારપૂર્વક કરેલો દેખાતો નથી। ઝાડ આટલું મોટું અને એના ફળ એકદમ નાના, રાજા ભોજે કહ્યું કે પણ આમાં તો કુદરતે જાણે કઈ વિચારપૂર્વક કરેલું હોય એવું દેખાતું નથી કે ઝાડ આટલું મોટું અને એના ફળ એકદમ નાના। રાજા કવિના મત સાથે સહમત ન હતા, એના વિચાર સાથે સહમત ન હતા। બંને વાતચીત કરતા કરતા આગળ ચાલ્યા, ચાલતા ચાલતા તે એક ટેકરી ઉપર પહોંચ્યા। ત્યાં પણ એક વડનું ઝાડ હતું, ઝાડની નીચે એક વટેમાર્ગુ આરામ કરતો હતો। વટેમાર્ગુ એટલે ટ્રાવેલર, મુસાફર, એ ટ્રાવેલર આરામ કરતો હતો, બરોબર? તો વટેમાર્ગુ એટલે મુસાફર થાય, પછી ટ્રાવેલર આરામ કરતો હતો, પ્રવાસી। એકાએક ઝાડ પરથી એક ફળ વટેમાર્ગુના માથા ઉપર પડ્યું, ટ્રાવેલરના, અને વટેમાર્ગુ જે આરામ કરતો હતો, સૂતો હતો, જાગી ગયો। રાજા ભોજે અને કાલિદાસે આ જોયું। કાલિદાસ બોલ્યા, મહારાજ, તમે જોયું? આટલી ઊંચાઈ પરથી જો તરબૂચ અને શક્કર ટેટી જેવા ફળ, આવા મોટા ફળ બિચારા વટેમાર્ગુ એટલે ટ્રાવેલરના માથા ઉપર પડ્યા હોત તો તેને શું થયું હોત? એટલે જ મેં કહ્યું હતું કે કુદરતે તરબૂચ મોટા અને વણના ફળ
નાના બનાવ્યા છે તે કામ આ કુદરતે સર્જન કરનારે વિચારપૂર્વક જ કરેલું છે. રાજા ભોજ બોલ્યા, તમે જે કહ્યું તે તદ્દન સાચું કહ્યું છે. હવે મને સમજાયું કે કુદરતે ભગવાને આ બધું વિચારપૂર્વક જ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો પાઠ, કુદરતની જે સૌંદર્યની રચના કેવી અજબની હોય છે, કે ભગવાન બધું વિચારપૂર્વક કરતો હોય છે, કે વડનું ઝાડ વિશાળ છે એની વચ્ચે હજારો માણસો આરામ કરતા હોય છે, પણ એના વડના ટેટા ને ફળ નાના હોય છે, કે આરામ આપનારો આ ઝાડ જે થાકી અને ખૂબ જ થાકીને આવેલા એવા મુસાફરો હોય, ટ્રાવેલર હોય, એને આરામ આપવાનું વિષામો છે. સાથે કુદરતે વિશાળ એવા વેદાઓ ઉપર શક્કર ટેટી અને તરબૂજ જેવા મોટા ફળ પણ બનાવેલા છે, જે ઉપરથી પડે તો કોઈને હાનિ ન પહોંચે એના માટે જમીન ઉપર પથરાયેલા હોય છે, એની ઉપર મોટા ફળ ઉગે છે, જ્યારે વિશાળ ઝાડ ઉપર નાના ફળ ઉગે છે, કે કોઈ પણ મનુષ્યને હાનિ પહોંચે નહીં. આ કુદરતની રચના પણ અજીબ છે. ભગવાન સૌનું ભલું કરનારો છે, સૌનું ધ્યાન રાખનારો છે. આમ આવી સૃષ્ટિનું સર્જન કરનારા પરમપિતા બ્રહ્માજી અને આવા ભગવાનનો આપણે વારંવાર નમસ્કાર કરવા જોઈએ, કે આપણા માટે થઈને એ પરમાત્મા કેટલું આપણું ધ્યાન રાખે છે. એમ આપણે પણ દરરોજ એ પરમાત્માને, આપણા ઈષ્ટદેવને યાદ કરવા જોઈએ. તો આ કુદરતની રચના આપણે જોઈએ છીએ, અત્યારે વરસાદમાં પ્રકૃતિ ચારે બાજુ સોળે કળાએ ખીલેલી છે, ચારે બાજુ લીલુંછમ વાતાવરણ છે, અનેક વૃક્ષો અને ઝાડો ઉપર વરસાદના એક એક પાણીના ટીપા પડવાથી એ લીલુંછમ બની જાય છે. એ પાણી માટે પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પણ તરસતા હોય છે. કુદરતની લીલા પણ અજીબ છે. જ્યારે જ્યારે આપણે જે વસ્તુની જરૂર પડે છે ભગવાન આપણને આપે જ છે. આવા કુદરતની રચના કરનારા એવા પરમાત્માને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક શબ્દ આપણે જોયા, સંધ્યાકાળ એટલે ઇવનિંગ, સાંજનો સમય, તરબૂજ એટલે વોટરમેલન, સકટ એટલે મસ્કમેલન, વેલો એટલે પીપર, અજબ એટલે સ્ટ્રેન્જ, રચના એટલે પ્લાનિંગ, કુદરતનું પ્લાનિંગ રચના, વટેમાં એટલે ટ્રાવેલર, સમજવું એટલે ટુ બી અન્ડરસ્ટુડ. કુદરતે જે બનાવ્યું છે એને આપણે વિચારપૂર્વક સમજીને જ બનાવ્યું છે, ટુ બી અન્ડરસ્ટુડ કરીને. તો હવે આપણે સ્વાધ્યાયની અંદર એક એક વાક્યમાં આપેલા જે પ્રશ્નોના જવાબ છે એ પણ આપણે જોવાના છે, બરોબર. એ તમને અહીંયા બોર્ડ પર સાથે સાથે લખાવતો જાઓ છું, કે જે તમારે તમારી દાખલો બુકની અંદર તમારે લખવાના છે. તો સ્વાધ્યાય, એમાં પહેલો પ્રશ્ન છે, ઓ એક એક વાક્યમાં ઉત્તર લખો. પેલું છે, નદી કાંઠે કોણ ફરતું હતું? પેલાનો આન્સર, તો નદી કાંઠે રાજા ભોજ અને કાલિદાસ ફરતા હતા. સેકન્ડ, સ
સાથે સાથે તમારે તમારી ઉપમા પણ લખતા જવાનું. વેલાઓ પર ક્યાં પણ ઉભી નીકળેલા હતા? તો વેલાઓ પર મોટા મોટા તરબૂચ અને મોટી મોટી શક્કર પેટી મસ્ત મેં તરબૂજ એટલે વોટર મેં શક્કર પેટીઓ ઉગી નીકળેલી હતી. નાના ફળ કોને હતા? નાના ફળ વડના ઝાડને હતા. જે ફળ વડના ઝાડ પરથી ફળ ક્યાં પડ્યું? તો વડના ઝાડથી ઝાડ પરથી ફળ વટે માનવું રાજા ભોજને કઈ વાત સમજાય? રાજા ભોજને એ વાત સમજાય કે કુદરતે બધું વિચારપૂર્વક કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એક એક વાક્યમાં જવાબ. તો પહેલો પ્રશ્ન હતો કે નદી કાંઠે કોણ ફરતો હતો? તો નદી કાંઠે રાજા ભોજ અને કાલિદાસ ફરતા હતા. વેલાઓ પર ક્યાં પણ ઉભી નીકળેલા હતા? તો વેલાઓ પર મોટા મોટા તરબૂચ અને મોટી મોટી શક્કર પેટીઓ ઉભી નીકળેલી હતી. નાના ફળ કોને હતા? નાના ફળ વડના ઝાડને હતા. વડના ઝાડ પરથી ફળ ક્યાં પડ્યું? તો વડના ઝાડ પર ફળ વટે માર્ગુના માથા ઉપર પડ્યું. રાજા ભોજને કઈ વાત સમજાય? તો રાજા ભોજને એ વાત સમજાય કે કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે આ, એ પ્રશ્ન હું તમને ઓરલી સમજાવું છું, એ સાથે તમે લખતા જજો કે રાજા ભોજને કુદરતની કઈ રચના અજીબ લાગી? ફર્સ્ટ વન, તો રાજા ભોજે વેલા પર તરબૂચ અને શક્કર કેટીના મોટા ફળ જોયા અને વિશાળ વડના ઝાડ પર નાના નાના ફળ જોયા. રાજા ભોજને કુદરતની આ રચના અજબની લાગી. સેકન્ડ વન, કવિ કાલિદાસે રાજાને આપેલો ઉત્તર સવિસ્તાર લખો. તો રાજા ભોજને કુદરતની રચના અજબની લાગી. એકાએક ઝાડ પરથી એક
ફળ વટે માર્ગોના માથા ઉપર પડ્યું. વટે માર્ગો જાગી ગયો. કવિ કાલિદાસે રાજા ભોજને કહ્યું, મહારાજ તમે જોયું, આટલી ઊંચાઈ પરથી જો તરબૂચ અને સકરટેટી જેવા મોટા ફળ બિચારા વટે માર્ગોના માથા ઉપર પડ્યા હોત તો તેનું શું થાત? એટલે જ મેં કહ્યું હતું કે કુદરતે બધું વિચારપૂર્વક કરેલું છે. તો આ હતા સવિસ્તાર પ્રશ્નોના જવાબ. હવે ઈ નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો ફર્સ્ટ વન છે, પ્રકૃતિની આ રચના અજબની છે. આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કાલિદાસને કહે છે. કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. આ વાક્ય કાલિદાસ બોલે છે અને રાજા ભોજને કહે છે. ઝાડ આટલું મોટું અને એના ફળ એકદમ નાના. આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કાલિદાસને કહે છે. તમે જે કહ્યું તે તદ્દન સાચું જ કહ્યું છે. આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કાલિદાસને કહે છે. ત્યાર પછી ખાલી જગ્યા જે હું તમને હોમવર્કની અંદર આપીશ એની પછીનો પ્રશ્ન છે, કુદરતે અનેક અજબની રચના કરેલી છે તે વિશે વિગતે લખો. તો એક કુદરતની અજબ અજબની રચના વિશે આપણે નિબંધ પણ પૂછાય છે, એટલે એ હું અહીંયા બોર્ડ ઉપર તમને લખી દઉં છું, જે તમારે આ વિડીયોની અંદરથી જોતા જોતાની અંદર લખવાનું છે. ખાસ કુદરતની રચના ઉ એના વિશે આપણે લખીએ છીએ પેરેગ્રાફ પાડીને વાક્યની અંદર. તો કુદરતે અજબ ગજબની રચના કરી છે. તે રચના સમજૂતી પણ સમજાય નહીં અને જ્ઞાન પણ વોથા ખાય. ઈશ્વરની કૃપા હોય તો આ રચના સમજી શકાય. કુદરતે કીડી અને મચ્છર જેવા સૂક્ષ્મ જીવો પેદા કર્યા છે તો હાથી હિપોપોટેમસ જેવા વિશાળકાય પ્રાણીઓ પણ સર્જ્યા છે.
કેટલા લોકો અન્ન જેવા વિશાળકાય અન્ન કેટલા લોકો અન્ન વિના તળવળે છે તો કેટલાક લોકો અનાજનો ક્યાં અતિશય ઠંડી પડે છે તો ક્યાં અસહ્ય ગરમી પડે છે ત્યાં રણ છે તો ક્યાં ભયાનક જંગલ છે જેમાં હિંસક પ્રાણીઓ રહે છે પરંતુ જંગલ થકી હિંસક પ્રાણીઓનું રક્ષણ થાય છે તો હિંસક પ્રાણીઓ થકી તો હિંસક પ્રાણીઓ થકી જંગલનું રક્ષણ થાય છે આપણે એટલું સમજવું જોઈએ કે ઈશ્વરે જે સર્જન કર્યું છે તે વિચારપૂર્વક વિદ્યાર્થી મિત્રો આ છે તમારો કુદરતની રચના વિશેનો નિબંધ જે તમારે કુદરતે અનેક અજબ અજબ રચના કરી વિશાળથી કરજો
આ કુદરતની રચના વિશે આપણે નિબંધ પણ પૂછાશે એની અંદર તમારે આ લખવાનો છે ક્વેશ્ચન નંબર ઉ પેજ નંબર 11 ઉપર કે કુદરતે અજબ અજબની રચના કરી છે તે રચના સમજૂતી પણ સમજાય નહીં અને જ્ઞાની પણ ગોથા ખાય તેવી છે ઈશ્વરની કૃપા હોય તો જ આ રચના સમજી શકાય તેવી છે કુદરતે કીડી અને મચ્છર જેવા સૂક્ષ્મ એટલે નાના જીવો પેદા કર્યા છે તો હાથી હિપોપોટેમસ જેવા વિશાળકાય અને મોટા પ્રાણીઓનું પણ સર્જન કર્યું છે અથવા સર્જ્યા છે કેટલાક લોકો અન્ન વિના ટળવળે છે તો કેટલાક લોકો અનાજનો ખૂબ બગાડ કરે છે ક્યાંક અતિશય ઠંડી પડે છે તો ક્યાંક અસહ્ય ગરમી પણ પડે છે ક્યાંક રણ છે તો ક્યાંક ભયાનક જંગલ પણ છે જેમાં હિંસક પ્રાણીઓ રહે છે પરંતુ જંગલ થકી હિંસક પ્રાણીઓનું રક્ષણ થાય છે તો હિંસક પ્રાણીઓ થકી જંગલનું પણ રક્ષણ થાય છે અહીં આપણે પેરેગ્રાફ પડવાનો છે આપણે એટલું સમજવું જોઈએ કે ઈશ્વરે જે સર્જન કર્યું છે તે વિચારપૂર્વકનો જ છે હા તો નિબંધ તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર હું તમને કૌશમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એ હું તમને હોમવર્કમાં આપું છું જે તમારે તમારી આ બુકની અંદર જ કરવાનું છે સ્વાધ્યાયની અંદર ઈ પ્રશ્ન યોગ્ય શબ્દ આવતો એ તમારે આ બુકમાં લખવાનો છે વડના ઝાડ પર ખાલી જગ્યા પર લટકતા નાના નાના કે મોટા મોટા થર્ડ ખાલી જગ્યા બધું વિચાર પૂર્વક જ કરેલું છે રાજાએ કે કુદરત ફોર લાસ્ટ ખાલી જગ્યાના માથા પર એક ફળ પડ્યું રાજા તો વિદ્યાર્થી મિત્રો આજે હોમવર્ક છે ઈ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રાજા ભોજ અને કવિ કાલિદાસ ખાલી જગ્યા ભરતા હતા બ્લેકેટમાં આવેલા છે એની અંદર તમારે
લખવાનું છે. વડના ઝાડ પર ખરી ગયા ફળ ટકતા હતા, નાના નાના કે મોટા મોટા. ખાલી જગ્યા બધું વિચારપૂર્વક જ કરેલું છે રાજાએ કુદરતે. ખાલી જગ્યા ના માથા ઉપર એક પળ બોલ્યો, રાજાના કે પટે માર્ગોના. આ તમારી આ બુક ની અંદર જ યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પર આપેલું છે, એની અંદર તમારે કરવાનું છે. તો આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો છે. સ્વાધ્યાય પણ આપણે કર્યો, એ પણ તમે તમારી બુક ની અંદર જે કરાવ્યું છે લખી નાખશો, અને હોમવર્ક ની અંદર આ પણ તમારે કરવાનું છે. અસ્તુ, ફરી મળીશું. આવજો.